नमस्कार विद्यार्थी मित्रों, हूँ मनीषा पटेल, केएस जवेरी कॉमर्स कॉलेज गढ़ विमला विद्यालय ऑनलाइन ई क्लासीस लेक्चर में आप सबनु स्वागत करू छू। मित्रों, आपणे द्विनोंदी नामा पद्धति जेमा चेप्टर नंबर एक आड़तमालना हिस्साबो एना विषे चर्चा करीने એનું એક એક્ઝામ્પલ જે સોલ્વ કરેલો હતો, મીન્સ કે એનું સોલ્યુશન ઓલરેડી ટેક્સ્ટબુકમાં કરેલું હતું, એ સમ્સ આપણે આગળના લેક્ચરોમાં જોયો હતો. હવે આજથી આપણે સ્ટાર્ટ કરશું વ્યવહારિક દાખલાઓ, પ્રેક્ટિકલ ત્રણ, વ્યવહારિક ત્રણ, બોમ્બે મિલ્સ લિમિટેડ. ઓકે, વધી આગળ. એમાં પહેલા આપણે આખો સમ શું છે એ જોઈ લઈએ. બોમ્બે મિલ્સ લિમિટેડ સુરતે તેમના કોલકાતાના એજન્ટને 14,000ની કિંમતની 200 ગાંસડી કાપડ તેમના હિસાબે અને જોખમે આડતથી વેચવા મોકલ્યું. બરાબર છે? શું કીધું છે? બોમ્બે મિલ્સ લિમિટેડ. ફર્સ્ટ આપણે શું કરવાનું, જ્યારે બી તમે સમ્સ સ્ટાર્ટ કરો ને, તો પહેલા સમ્સ જોવાનું. સમ્સ જોયા પછી તમને એટલું આઈડિયા હોવી જોઈએ કે એમાં માલધણી કોણ છે અને આડતિયો કોણ છે. બરાબર છે? પહેલું કામ એ કરવાનું. ઠીક છે? તો બોમ્બે મિલ્સ લિમિટેડ એ માલધણી છે. એને કોને માલ મોકલ્યો છે? કોલકાતાના એજન્ટને માલ મોકલ્યો છે, એટલે કોલકાતાના એજન્ટ થયો આડતિયો. બરાબર છે? શું મોકલ્યું છે? 200 ઘાસડી મોકલી છે અને 200 ઘાસડીની કિંમત 14,000 છે. ઓકે, આ રીતના એને માલ મોકલ્યો છે. આગળ વધીએ. કોલકાતાના એજન્ટ ઉપર 1,00,000ની હુંડી તેને સ્વીકારી છે. એટલે કે જે કોલકાતાનો એજન્ટ હતો, એટલે કે જે આડતિયો છે, એને 1,00,000 રૂપિયાની હુંડી મોકલાવી છે. બરાબર છે? અને જે બોમ્બે મિલ્સ લિમિટેડ જે છે ને, એ હુંડી રિસીવ કરતો હશે. ઓકે, તો આ રીતના 1,00,000ની હુંડી એ સ્વીકારે છે. માલ ઉપર 650 નૂર અને વીમા તરીકે ચૂકવ્યા. હવે તેમણે તે માલ ઉપર, હવે આમને નામ તો નથી લખ્યું, તેમણે તે માલ ઉપર નૂર અને વીમાના 650 ચૂકવ્યા, એ વર્ડ્સ યુઝ કર્યો છે. તેમણે એટલે કોને? આપણે કોની વાત ચાલે છે? માલધણીની જ ચાલે છે ને, કેમ કે માલધણીએ શું કર્યું? 14,000ની 200 ઘાસડી મોકલાવી, પછી એને હુંડી 1,00,000 રૂપિયાની સ્વીકારી. ઓકે, એટલે હાલ જે બધી વાત ચાલે છે એ માલધણીની જ ચાલે છે. ઓકે, તો એનો મતલબ એ થયો કે માલધણીની વાત ચાલતી હોય અને તેમણે તે ગુડ્સ, એટલે આ બી માલધણીની વાત ચાલે છે, એટલે આ જે ખર્ચા છે 650 નૂર અને વીમાના, એ કોના રહેશે? એ માલધણીના રહેશે. ઓકે, ચૂકવ્યા પછી 9,800માં હુંડી વટાવી. 9,800માં જો હુંડી વટાવતા હોય તો વટાવ કેટલો થયો હશે? 200 રૂપિયા થયો કહેવાય ને. કેમ કે જુઓ, ટોટલ 1,00,000 રૂપિયાની હુંડી હોય, એમાં 98,000માં વટાવી હોય, સોરી 9,800, 10,000ની હુંડી હોય, સોરી 1,00,000ની 10,000, 10,000ની હુંડી હોય, 9,800માં વટાવે, તો 10,000માંથી 9,800 જાય તો કેટલા વધે? 200 રૂપિયા. તો 200 રૂપિયા વટાવ થયો કહેવાશે. એના પછી 15 દિવસ પછી કોલકાતાના એજન્ટને નીચે મુજબ જણાવ્યું કે 100ના ભાવે 100 ઘાસડી વેચી. એટલે 100ના ભાવે 100 ઘાસડી વેચી, ટોટલ 200 ઘાસડી હતી, એમાં 100 ભાવ 100, એટલે 10,000 રૂપિયાની વેચાણ થયું. આ ગાડા નૂર, ગાડા ભાડું, મજૂરીના 500 ચૂકવ્યા, એટલે આ બી કોલકાતાનો ખર્ચો કહેવાય. આ ગોડાઉન વાળી, વીમો, પરચુન, આ બધો ખર્ચો કોનો કહેવાય? કોનો કહેવાશે? આડતિયાનો કહેવાશે, એટલે કે કોલકાતાનો. વેચાણ ઉપર 5% કમિશન, જે બી વેચાણ કરે છે એના પર 5% કમિશન મેળવાનું છે. બોમ્બે લિમિટ્સ લિમિટેડે સુરતની આમનોત પરથી નોંધ કરો અને ખાતામાં આડતમાલ ખાતું, કોલકાતાનું એજન્ટ ખાતું, મોકલવાનું ખાતું કોલકાતાના એજન્ટની ખાતાવાહીમાં તૈયાર કરો. ઓકે, એટલે કે આમ નોંધ લખવાની છે અને માલધણીના ચોપડે ખાતાઓ તૈયાર કરવાના છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો સમ્સની અંદર? આપણે પહેલું કામ કરીએ કે હવે જુઓ, સમ જોયું ને, આપણે 2-3 વસ્તુ યાદ રાખવું પડશે. એ ધીમે ધીમે હું તમને કહું છું. પહેલું વસ્તુ યાદ રાખવું પડશે
કે આના અંદર આખો સ્ટોક છે કે નહીં. તો પહેલા આપણે જેટલી બી એન્ટ્રી હોય એ કરી નાખવાનું, ખાતાની અંદર ખતવણી કરી દેવાનું, બરાબર છે. પછી બીજી વસ્તુ શું જોવાનું, આખો સ્ટોક હોય તો આખો સ્ટોક શોધવા માટેનું ફોર્મેટ તૈયાર કરી દેવાનું, ઓકે. અને એના અંદર એ ફોર્મેટમાં કઈ વસ્તુ જોઈશે એ આપણે પાછળથી જોઈ લઈએ. ચલો આગળ વધીએ. પહેલા આમ નોંધ લઈ લઈએ, જે રીતના સમ સ્ટાર્ટ કર્યો છે એ રીતના આપણે આમ નોંધ તૈયાર કરવાની રહેશે, ઓકે. ચલો આગળ વધીએ. માલધણીના ચોપડે હવે આમ નોંધો તૈયાર કરવાની છે. તો પહેલું કામ આપણે કરવાનું છે, પછી આ એક જ સમ એવો છે જે હું તમને આમ નોંધો સાથે તૈયાર કરાવડાવું છું. પછી આમ નોંધો વગર આપણે ફક્ત ખાતા તૈયાર કરવાના રહેશે, ઓકે. પછી આપણે આમ નોંધ લખવાની નથી, આ એક જ સમ છે જેમાં હું તમને આમ નોંધ રેડી કરાવું છું. તો ધ્યાનથી જોઈ લેજો. બોમ્બે મિલ્સ લિમિટેડે સુરતના કોલકાતાના એજન્ટને 14,200 ઘાસડી મોકલી જોખમ ને આડતે. એટલે માલ કેટલાનો છે? 200 ઘાસડી. ભાવ શું છે? 14,000 ને. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલું કામ. 200 ઘાસડીનો ભાવ ટોટલ કેટલો છે? 14. પાછું તમે મલ્ટીપ્લિકેશન ના કરતા 14,000 × 200 નહીં, 200 ઘાસડીનો ભાવ છે 14,000 રૂપિયા. તો ચલો લખીએ, આડત માલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે, ઓકે. આડત માલ ખાતે ઉધાર, આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે, ઓકે. આ શું છે? તમારી પહેલી એન્ટ્રી થશે. આડત પર માલ મોકલ્યો તેના કેટલો? 200 ઘાસડી મૂકીને ભાવ કેટલો છે? 14,000. એટલે 200 ઘાસડીના 14,000 રૂપિયા, ઓકે. આ તમારી પહેલી એન્ટ્રી થઈ, ઠીક છે. હવે આપણે એ જોઈશું, માલ મોકલતા માલધણીએ કેટલો ખર્ચો કર્યો? માલ મોકલતા માલધણીએ કેટલો ખર્ચો કર્યો? તો જુઓ, માલ મોકલતા માલધણીએ તેમણે તે માલ ઉપર 650 નૂર અને વીમાના ચૂકવ્યા. તેમણે એટલે માલધણીએ કેટલો ખર્ચો કર્યો? માલધણીએ માલ મોકલતા 650 રૂપિયા ખર્ચો કર્યો. ખ્યાલ આવી ગયો? બરાબર છે. તો સેકન્ડ વન, ખર્ચોએ ઉધાર આવે ને આડત માલ ખાતે, બધે બધા ખર્ચાઓ, એટલે આડત માલ ખાતે ઉધાર 650 તે માલધણી જ્યારે ખર્ચો કરતો હોય ને, બરાબર છે. આની આપણે બાજુ જોઈએ તો આડત પર માલ મોકલ્યો, ઠીક છે, આડત પર માલ મોકલ્યો તે રોકડ બેંક ખાતે. કેમ કે જ્યારે બી માલધણી કોઈ ખર્ચા કરે તો એની એન્ટ્રી શું થશે? પોતાના પાસેથી પૈસા જશે, ઓકે. એટલે આડત માલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. આ કયા ખર્ચા છે? હું શોર્ટકટ લખું છું હાલ, તમે પરફેક્ટલી લઈ લેજો. આગળના સમમાં શીખવાડ્યું હતું એ રીતને, માલધણીના ખર્ચ ચૂકવ્યા, ઠીક છે. હવે થર્ડ નંબરની એન્ટ્રી. અહીંયાથી મેં જો હું સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું, ટેક્સ્ટબુકની રીતે નથી જતી, સ્ટેપ બાય સ્ટેપ. અહીંયાથી મેં માલ મોકલ્યો, માલ મોકલવાની સાથે સાથે મેં ખર્ચાઓ કર્યા છે. હવે સામેવાળો વ્યક્તિ, એટલે સામેવાળો કોણ? આડતિયો. આડતિયો તમને શું આપે છે? એડવાન્સ આપે છે. કેટલું એડવાન્સ આપે છે આડતિયો? જોઈ લો, 10,000ની ઊંડી કીધી હતી ને આપણે, કેટલા? 10,000 રૂપિયા આડતિયો આપણને એડવાન્સ તરીકે આપે છે, બરાબર છે. તો આડતિયો જ્યારે એડવાન્સ તરીકે 10,000 આપતો હોય તો એની એન્ટ્રી શું થાય? લેણી હુંડી ખાતે ઉધાર. કેમ? માલધણીના ચોપડે આપણે આમ નોંધ કરીએ છીએ એટલે લેણી હુંડી મળે છે,
એ લોકો બિલ્સ મોકલાવે છે લેણી હુંડી ખાતે ઉધાર તે એ હુંડી કોણ આપે છે એડવાન્સ કોણ આપે છે આડતિયો આપે છે ને તે આડતિયા ખાતે ઓકે હું અહીં આડતિયો લખું છું એટલે આડતિયો એટલે કોલકાતાના એજન્ટ ખાતે ઠીક છે આ પહેલો સમ છે એટલે તમને ખ્યાલ આવે એટલા માટે હું આડતિયો લખું છું બાકી એનું નામ લખવાનું હોય છે કેટલી હુંડી 10,000 ની હુંડી બરાબર હુંડી એડવાન્સમાં તરીકે સ્વીકારી ઠીક છે ને સ્વીકારી ને માલધણીએ સ્વીકારી ઓકે જોઈ લો આ રહ્યું માલ 14,000 નો મોકલે છે સાથે સાથે 200 ઘાસડી કોલકાતાના એજન્ટ પર કેટલી હુંડી 10,000 ની હુંડી લખી છે એટલે 10,000 અને 650 નૂર ને વીમા ના એ તો આવી ગયો એ ખર્ચો રોકડ બેંક ખાતે આપણે જવા દીધો અને 10,000 ની હુંડી એડવાન્સ આપે છે એટલે લેણી હુંડી ખાતે ઉદયતે આડતિયા ખાતે આ હુંડી 9,800 માં વટાવી એટલે વટાવ કેટલો થયો 200 રૂપિયા થયો ને ઠીક છે તો આપણે જોઈએ વટાવની એન્ટ્રી શું થશે જ્યારે તમે આ હુંડી તમારી પાસે હુંડી આવે છે તો તમે પહેલું કામ શું કરશો હુંડી હુંડી ગણો ચેક ગણો જે ગણો તે હુંડી તમારી પાસે છે અને આડતિયા ખાતાને જમા કરો છો આ હુંડી હવે તમે બેંક ગમે ત્યાં વટાવવા જાઓ છો તો હુંડી જે તમારી પાસે હતી તે સામેવાળા વ્યક્તિને આપો છો એટલે હુંડી જમા થશે તમને સામે શું મળશે રોકડ મળશે રોકડ બેંક ખાતે ઉધાર કેમ કે હુંડી વટાવવા જાઓ એટલે કેમ વટાવો છો પૈસા માટે ને રોકડ બેંક ખાતે ઉધાર બરાબર છે પછી બીજું વટાવ હોય તો આડત માલ વટાવ માલ ખાતે ઉધાર તે જે આ હુંડી ઉધાર હતી તે સામે આપણે આપીએ છીએ તે લેણી હુંડી ખાતે અહીંયા ચોથી એન્ટ્રીમાં જમા થાય છે એની સામે આપણને શું મળે છે 10,000 ની હુંડી હતી એની સામે આપણને પૈસા મળે છે કેટલા પૈસા મળે છે 9,800 રૂપિયા મળે છે 200 રૂપિયાને શું કહેવાય વટાવ કહેવાય છે ખ્યાલ આવે છે બધાને 200 રૂપિયાને શું કહેવાય છે વટાવ કહેવાય છે ઓકે ખ્યાલ આવી ગયો આગળ વધીએ જોઈએ અહીંયાથી કોલકાતાના એજન્ટને 14,000 નો માલ મોકલી દીધો માલ સાથે સાથે તેને રોકડ બેંક ખાતે ખર્ચા માલધણીએ ચૂકવી દીધા સામેવાળા વ્યક્તિએ એડવાન્સ આપી દીધા આપણે એડવાન્સને વટાવી દીધું અહીંયા માલધણીનું કામ પૂર્ણ થાય છે હવે આડતિયાનું કામ સ્ટાર્ટ થાય છે આડતિયો શું કરે છે 15 દિવસ પછી શું કરે 100 ના ભાવે 100 ઘાસડી વેચે છે એટલે 10,000 નું વેચાણ કરે છે વેચાણ કરતા કરતા 500 રૂપિયા 70 રૂપિયા વીમો ખર્ચ આ બધા ખર્ચાઓ આડતિયો ચૂકવે છે અને વેચાણ ઉપર 5% કમિશન નક્કી કરે છે ઓકે તો આ ત્રણોની એન્ટ્રી આપણે કરવાની રહેશે ઓકે ઠીક છે ચલો જોઈએ આ ત્રણોની એન્ટ્રીમાં શું કરશું પહેલું કામ 5 નંબર વેચાણની એન્ટ્રી અહીંયાથી માલ આપણે આડતિયાને આપીએ છીએ એટલે આડતિયો શું થશે રિસીવર થશે હુંડી વટાવી ઓકે શોર્ટકટ આપણે લખી દઈએ આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે કેમ આડત માલમાંથી માલ ગયો છે અને આડતિયાએ માલને પિકઅપ કર્યો છે મીન્સ કે રિસીવ કર્યો છે લીધો છે વેચાણ માટે તો આ વેચાણ અંગેની નોંધ ઠીક છે વેચાણ અંગે બરાબર છે આ વેચાણની નોંધ થઈ કેટલા છે 10,000 × 100 × 100 બરાબર ને 100 ની ઘાસડી 100 ના ભાવે એટલે કેટલા થયા 10,000 રૂપિયા થશે ઠીક છે આગળ વધીએ 6 નંબર આડતિયો જ્યારે વેચાણ કરે છે સાથે સાથે ખર્ચા કરે છે ને ખર્ચા કરે એટલે તમને એટલું યાદ હશે કે કોઈ બી ખર્ચા એ આડત માલ માટે ખર્ચ કહેવાય તો આડત માલ ખાતે ઉધાર
આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે. આમાં જુઓ રોકડ બેંક ની આવે, આડતિયાનું નામ આવશે. ઓકે, કેમ આડતિયાનું નામ આવશે? કેમ કે એને ખ્યાલ છે કે મને પાછળથી મળી જશે આડતિયાના ખર્ચાઓ. કેટલા છે જોઈ લઈએ. 500 પ્લસ 70 પ્લસ 80 પ્લસ 10, આટલા શું છે આડતિયાના ખર્ચા? ટોટલ 660. 660 રૂપિયા આડતિયાના ખર્ચા થશે. ઓકે, આડતિયો આટલા ખર્ચા કરે છે, બરાબર. આડતિયો ખર્ચ કરે છે, એની સાથે સાથે કમિશન બી એને મળે છે. વેચાણ ઉપર કે જો ટેક્સબુકમાં આપી દીધું છે, વેચાણ ઉપર 5% કમિશન એ લોકોએ નક્કી કર્યું છે. વેચાણ ઉપર 5% કમિશન કીધું એટલે પાછું એ જ આડતિયાના ખર્ચા અને આડતમાલના કમિશનની નોંધ એક જ જેવી થશે. આડતમાલ ખાતે ઉધાર, આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે. આ કેની એન્ટ્રી થશે? તમારે કમિશનની એન્ટ્રી, ઠીક છે. કમિશન વેચાણ ઉપર 5% એટલે વેચાણ કેટલું છે? 100 × 100 એટલે 10,000. 10,000ના 5% કેટલા થશે? 5% ને એટલે કેટલું થશે? 500 રૂપિયા. ઓકે, હવે લાસ્ટ એન્ટ્રી તમારી છે આખા સ્ટોકની એન્ટ્રી. લાસ્ટ એન્ટ્રી કઈ રહેશે તમારી? આખા સ્ટોકની એન્ટ્રી જોઈ લો. આડતમાલ સ્ટોક ખાતે ઉધાર, તે આડતમાલ ખાતે બરાબર છે. આ આખા સ્ટોક, મેં આખા સ્ટોક કેમ લખ્યું છે? કેમ કે અહીંયા આખા સ્ટોક છે. કેવી રીતના છે હું તમને જરા બતાવી દઉં કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. જોઈ લઈએ આપણે. એના પહેલા તમે એકવાર આ જોઈ લો એન્ટ્રીઓ શું કરી છે. મેં જોઈ લો, માલધણીના ચોપડે આમ નોંધો, એમાં પહેલું આડત પર માલ મોકલ્યો છે એની, એના પછી છે માલધણીના ખર્ચા ચૂકવ્યા, સાથે સાથે લેણી હુંડી ખાતે આડતિયાએ ચૂકવેલ મોકલેલ એજન્ટવાળો, એની સાથે અહીંયાથી માલ ચૂકવ્યા, માલ મોકલ્યો, પછી માલધણીએ ખર્ચા કર્યા, સામે એડવાન્સ મળ્યું, એડવાન્સ સાથે હુંડી વટાવી. ઓકે, હુંડી વટાવ્યા પછી વેચાણ કરવામાં આવ્યું, વેચાણ કર્યા પછી કમિશન અને ખર્ચાઓ થયા. હવે લાસ્ટ એન્ટ્રી છે તમારી આખા સ્ટોકની એન્ટ્રી. ઓકે, જોઈ લો, ખ્યાલ આવી ગયો. આખા સ્ટોકની એન્ટ્રી શું થશે? આડતમાલના ખાતામાં સ્ટોક જમા છે એટલે એના માટે હવે આપણે જોઈ લઈએ આખા સ્ટોકનું આખું ફોર્મેટ બનાવવું પડશે કે આખા સ્ટોક છે કે નહીં. એના માટે એક ફોર્મેટ બનાવવાનું રહેશે. આ સમ થોડો લાંબો થશે પણ ધ્યાનથી તમારે જોવાનું રહેશે. 14,200 ઘાસડી હતી. ઓકે, 200 ઘાસડીમાંથી 100 ઘાસડી વેચી છે. તમે વિચારો 200 ઘાસડીમાંથી 100 ઘાસડી વેચી હોય તો વધી કેટલી? 100 ઘાસડી. એટલે એનો મતલબ આ 100 ઘાસડીનું વેચાણ કર્યું નથી. તો આ 100 ઘાસડીનું જ્યારે બી વેચાણ ના કર્યું હોય તો એનો મતલબ એ કહેવાય કે સમની અંદર ક્લોઝિંગ સ્ટોક એટલે આખા સ્ટોક છે, બરાબર ને? છે કે નહીં? ઓકે, તો આ દાખલાની અંદર આખા સ્ટોક છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આખા સ્ટોકનું ફોર્મેટ કેવી રીતના બનાવવાનું એ જોઈશું, સાથે સાથે આ જેટલી બી આમ નોંધો છે ખાતામાં ખતવણી કરશું, આખા સ્ટોકનું ફોર્મેટ કેવી રીતના બનાવવાનું છે, ને આડતિયાના બિનઆવર્તક ખર્ચા કયા કહેવાય ને આવર્તક ખર્ચા કયા કહેવાય એ ખાલી હું તમને એક્સપ્લેન કરી દઉં છું. આડતિયાના બિનઆવર્તક ખર્ચા ને આવર્તક ખર્ચા,
આડતિયાના ખર્ચાઓ મેં તમને વાત કરી હતી. હવે આપણે આ સમની અંદર ખાતાઓની અંદર આ આમનોંધોની ખતવણી કરવાની રહેશે અને આખા સ્ટોકનું પત્રક બનાવવાનું છે એ પાછળ જોઈએ. એના પહેલાં ઘણા એવા ખર્ચાઓ છે જે આખા સ્ટોકના પત્રકની અંદર આપણે જ્યારે બનાવીએ છીએ ને તેમાં આડતિયાના આવર્તક ખર્ચા અને બિનઆવર્તક ખર્ચા બંને વિશે ચર્ચા કરેલી હોય છે. તો એમાં કયા ખર્ચાઓ જે છે જે આખા સ્ટોકમાં લેવામાં આવે છે એટલે કે ઉમેરવામાં આવે છે અને કયા ખર્ચાઓ જે છે આખા સ્ટોકમાં ઉમેરવામાં આવતા નથી એના વિશે જોઈએ. તો જોઈએ આડતિયાના જે ખર્ચા છે મેં તમને વાત કરી, આટલા ખર્ચાઓ છે જેમાં આખા સ્ટોકના પત્રકમાં બિન આવર્તક ખર્ચા ઉમેરવામાં આવે છે અને આવર્તક ખર્ચા ઉમેરવામાં નથી આવતા. હવે બિન આવર્તક ખર્ચા એટલે શું? બિન આવર્તક ખર્ચા જે ખર્ચાઓ વારંવાર કરવામાં આવતા નથી અને આવર્તક ખર્ચ એટલે એવા ખર્ચ જે ખર્ચ વારંવાર થાય છે. જેમ કે આપણે આખા સ્ટોકની અંદર કેવું હોય છે ખબર છે, આડતિયા જે ખર્ચા ચૂકવે છે ને એનો પ્રમાણસરનો ભાગ આપણે ઉમેરવામાં આવે છે. પરંતુ આડતિયાને કેવું છે, વેચાણ ખર્ચ હોય છે, આ બધું વેચાયેલ માલ, આ બધા ખર્ચાઓ છે એને લાગુ પડતા નથી. એટલે આવા સંજોગોમાં આપણે જોઈએ તો આડત માલની અંદર આડતિયો જેટલા બી ખર્ચા કરે છે એ આવા આવર્તક ખર્ચા જે વેચાણને લગતા છે બધે બધા ખર્ચા આખા સ્ટોકમાં ઉમેરાતા નથી. પરંતુ જે ખર્ચ માલની પડતર વધે તો એની સાથે સાથે પ્રમાણસર ખર્ચ જે છે એ આખા સ્ટોકની કિંમતમાં ઉમેરવામાં આવે છે. એટલે એનો મતલબ કેવું થાય, જે ખર્ચા વારંવાર કરવામાં ન આવતા હોય એવા ખર્ચાઓ એટલે કે બિનઆવર્તક ખર્ચા, ઠીક છે, આ ખર્ચાઓ આખા સ્ટોકમાં ઉમેરવામાં આવે છે અને આ ખર્ચા જે છે આખા સ્ટોકમાં ઉમેરવામાં આવતા નથી. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે આ ખર્ચ તમે વ્યવસ્થિત લખી લેજો તમારા બુકની અંદર. હવે આગળ આપણે આખા સ્ટોકનું ફોર્મેટ કેવી રીતના બનાવવાનું એ જોઈશું અને એના પછી નેક્સ્ટ સમ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.